नमस्कार विद्यार्थी मित्रों, आज आप जो महत्तम नुकसानी पद्धति है यना सम मोर प्रेक्टिकल सम आप जो अंदर जे आज जो सम आप समझवा सम थोड़ोक अलग आशे जे आगेना सम जोया था एनी करता। तो विद्यार्थी मित्रों खास समझा में ध्यान आपजो। विद्यार्थी मित्रों जो जी ते मेरी चेनल लाइक अने सब्सक्राइब न करी हो तो लाइक अने सब्सक्राइब करो और बीजा विद्यार्थीओ ने शेर करो। तो विद्यार्थी मित्रों जोईए आप आग ते जी शको तमारी स्क्रीन पर मैं अँ समी आपेलो छे एनी अंदर एक्जाम्पल नंबर 9 छे आपणू रकम समझावुं छूं खास समझो। गीता सीता अने रीता त्रण भागीदारो छे। त्रणनू नफा नुकसाननू त्रणेयनू प्रमाण आप्युं छे 3:2:1 पेढ़ीनू विसर्जन करवामां आव्युं मिलकतोना वेचता पैसा मळ्या અને પાકું સરવૈયું આપણી સમક્ષ છે। તો મૂડી દેવા બાજુ મૂડી ખાતાની બાકીઓ આપી છે ત્રણેયની મૂડી લેવા છે કુલ 2,40,24,000 થાય છે। સીતાની લોન આપી છે લેણદારો આપ્યા છે એટલે અહીંયા આ નવી વિગત એટલે કે આ દાખલાની અંદર ત્રાહિત પક્ષના દેવા આવ્યા। આગળ બીજું જોઈએ તો મિલકત લેણા બાજુ મિલકતો છે અને રોકડ પણ આપણી પાસે પડેલી છે। તો આગળ જોઈએ એના પછી પાકા સરવૈયા પછી વધારાની માહિતીમાં શું આપણને કીધું છે તો પ્રથમ હપ્તાના મેળા આપણને મિલકત વહેતા 84,000। પણ વિદ્યાર્થી મિત્રો જો આ બીજી વિગત નવી આવી કે વિસર્જન ખર્ચ આપ્યો છે તો આપણે પહેલાં શું કરવાનું? આપણને 84,000 નથી મળતા ટોટલ, આપણને એમાંથી વિસર્જન ખર્ચ થયો હોય તો એ આપણે એમાંથી શું કરવો પડશે? માઇનસ કરવો પડશે અને પછી જે રકમ આવે એ આપણને મળે છે। તો આપણે એ કરવાનું છે। બીજો હપ્તો 72,000 - 5,500, ત્રીજો હપ્તો 1,24 - 4,900, ચોથો હપ્તો 1,09,000 - 3,600 એટલે એટલી રકમ આપણને 4 હપ્તાની અંદર પૈસા મિલકત વહેતા મળે છે। શું કીધું છે? મહત્તમ નુકસાનની પદ્ધતિ મુજબ રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ દાખલાની। મેં અહીંયા કોષ્ટક પહેલેથી જ રેડી રાખ્યું છે। મહત્તમ નુકસાનની પદ્ધતિમાં આપણે આગળ કોઈ ગણતરી નથી કરવાની, ડાયરેક્ટ સીધું તમારે પત્રક બનાવવાનું જ છે। તો ખૂબ જ સરળ પડી જાય છે આ પદ્ધતિ। તમને એક્ઝામની અંદર જે સમ પૂછાય છે બંનેમાંથી કોઈ પણ પદ્ધતિ એ દાખલો ગણો એવું કહી શકે અથવા તો એક પદ્ધતિ એ દાખલો ગણો તેવું પણ કહી શકે છે। તો ખાસ સમજો। તો પહેલું સ્ટેપ આપણું પાકા સરવૈયા મુજબની બાકી હોય તો એ મૂકવી પડે। તો લેણદારોની પાકા સરવૈયાના લેણદારો 1,60,000 હતા। સીતાની લોન પડી હતી આપણી પાસે 50,000, ગીતા મૂડી લાવી હતી 1,40,000, સીતાની હતી 70,000 અને રીતાની હતી 14,000। તો આ પાકા સરવૈયા મુજબની બાકી થઈ ગઈ। હવે આપણને શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ હપ્તાના પૈસા મળે છે, પ્રથમ હપ્તો। તો એની અંદર માઇનસ કરતા એટલે કે આપણી પાસે મિલકત વેચીને ત્યાં 84,000 મળ્યા હતા, એમાંથી આપણે વિસર્જન ખર્ચ 7,000 શું કરવો પડે? માઇનસ કરવો પડે હોય તો આપણને કુલ રકમ એમાં પ્રથમ હપ્તા વખતે મળે છે 77,000। પણ તમે જોયું હશે કે આપણને પાકા સર્વેમાં મિલકત બાજુ શું આપેલું હતું? રોકડ। તો અહીંયા શું કરવી પડશે? પ્લસ કરવી પડશે 28,000। તો હવે તમારી પાસે કેટલી સિલક પડી છે પરથમ હપ્તાની રકમ થઈને? 1,05,000। તમારે પહેલાં કોને ચૂકવવાના છે? લેણદારને। આ યાદ હોવું જોઈએ ક્રમ, લેણદારો ચૂકવાય બહારના ત્રાહિત પક્ષના દેવા પહેલાં ચૂકવાય, પછી ભાગીદારોની જે લોન હોય એ ચૂકવાય, પછી ભાગીદારોની મૂડી ચૂકવાય છે। અનામત અને વધારો હોય તો એ પ્લસ થાય છે, આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો આગળ વધીએ આપણે, તો અહીંયા 1,05,000 છે ને આપણે ચૂકવવાના છે 1,60,000। તો પહેલાં પ્રથમ હપ્તાના માઇનસ કરી દઈએ, કોને ચૂકવવાના છે? લેણદારોને। તો પૂરેપૂરા આપણે અહીં ચૂકવી દઈએ, પડ્યા છે એટલા લેણદારોને આપી દઈએ। તો અહીંયા 1,05,000 આપણે માઇનસ કરવા પડશે। તો એ માઇનસની ચૂકવણી તમે દર્શાવી દો છો તો અહીંયા કાંઈ બાકી વધતી નથી, તો અહીંયા વધે છે માઇનસ 1,05,000 કરો એટલે 55,000ના લેણદારો હજી ચૂકવવાના છે, 50,000ની સીતાની લોન છે અને જે મૂડી છે એ તો એમનેમ જ રહેશે ફ્રેન્ડ્સ। તો 70,000 ને અહીંયા 14,000 રીતાની મૂડી। તો આ જે વિગત છે આપણે આ સમજી ગયેલા છીએ આગળના લેક્ચરની અંદર ફ્રેન્ડ્સ। તો આગળ વધીએ આપણે, પ્રથમ હપ્તો પૂરો થઈ ગયો એટલે હવે આપણી પાસે આવશે બીજા હપ્તાની રકમ। તો બીજા હપ્તામાં કેટલા મળે છે? તો એ આપણે 72,000 મળતી હતી મિલકત વેચતા અને 5,500નો વિસર્જન ખર્ચ થયો હતો એટલે આપણને મળે છે કુલ 66,500। એની અંદર આપણે ચૂકવવાના છે કેટલા? તો કે માઇનસ લેણદારોને ચૂકવવાના છે, બીજું તો કાંઈ છે નહીં। તો લેણદારોને 55,000 શું કરશું? માઇનસ કરશું। તો અહીંયા 55,000 દર્શાવી દેવા જોઈશે, કૌંસમાં દર્શાવી એનો મતલબ થાય
માઇનસ કર્યા. ત્યારબાદ આપણે સાથે સાથે અહીં માઇનસ કરો છો તો વધે છે કેટલા 11,500. તો એની વહેંચણી કરી નાખવાની. હવે કોને દેવાના છે? તો સીતાને દેવાના. તો અહીંયા માઇનસ કરીએ છીએ સીતાની લોનના. કેટલા આપણે પૂરેપૂરા 11,500 પડ્યા છે ને, તો બીજા હપ્તાનું કામ પૂરું થઈ જાય. તો એની રકમ જે છે એ આપણે દર્શાવશું સીતાના લોનના ખાનામાં 11,500, બાકી ક્યાંય આવે નહીં. તો અહીંયા તમે બાકી વધતી નથી, કોઈ ડેશ થઈ ગયો અને આપણે ચૂકવી દીધા. હજી લોનના વધ્યા છે કેટલા? 38,500. પછી ત્રણેયની મૂડી ચૂકવવાની છે, તો મૂડી આપણે છેલ્લે રાખશું એ આપણને ખ્યાલ છે. તો એટલી બાકી વધી. હવે પહેલો હપ્તો જે હતો એ પૂરો થઈ ગયો, બીજો હપ્તો જે હતો એ પણ પૂરો થઈ ગયો. તો હવે લેવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા હપ્તાની રકમ. તો ત્રીજા હપ્તાની અંદર પણ સેમ જોવું જોઈશે. ત્રીજા હપ્તામાં મિલકત વેચતા 1,24,000 મળે છે, પણ 4,900 ખર્ચ થયો છે એટલે 1,19,100 રૂપિયા આપણી પાસે હાથમાં આવ્યા. તો હવે સીતાની લોન ચૂકવવાની છે ને, તો પહેલાં સીતાની લોન ચૂકવી દઈએ. કેટલી છે લોન? 38,000. તો એમાંથી 38,500 ચૂકવી દેવાના. તો અહીંયા 38,500 ચૂકવો છો એટલે કેટલા વધે છે? અહીંયા 80,600 વધ્યા. તો અહીંયા જે ખાસ 38,500 ચૂકવવા છે, તો અહીંયા દર્શાવવા પડશે આપણે 38,500, જેથી કરીને આપણી એ વિગત પૂરી થઈ જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે આટલી ચૂકવણી કરીએ છીએ એટલે આપણી પાસે 80,600 વધે છે. હવે જે આપણે ગણતરી કરતા હતા એ ગણતરી મુજબ જ આપણે આગળ વધવાનું છે. તો અહીંયા સૌ પ્રથમ ત્રણેય અહીંયા હું દર્શાવી દઉં છું. ડેશ ડેશ 1,40,000, 70,000 અને 14,000. આ ત્રણેયની એટલી મૂડી વધી છે. તો હવે આ જે બાકી છે એના પછી આપણે ગણતરી કરતા હતા એ જ પ્રમાણે શું મેળવવું પડશે? તો કે મહત્તમ નુકસાન. તો મહત્તમ નુકસાન કેવી રીતના મળશે? તો કુલ મૂડી એટલે 2,24,000 આ ત્રણેયનો સરવાળો આપણે મૂક્યો, એમાંથી બાકી જે વધી એ શું કરવાની છે? માઇનસ કરવાની છે. તો 80,600 એ માઇનસ કરો છો તો એમાંથી જે વધે છે એ તમારું શું વધે છે? મહત્તમ નુકસાન કેટલું આવે છે? 1,43,400. આને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનું છે. નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? આપણે જોયું હતું 3:2:1. આ પ્રમાણની અંદર આપણે આ મૂડીને આપણે અહીંયા વહેંચવાની છે. તો અહીંયા આવશે 71,700, અહીંયા આવશે 47,800 અને આના આવશે 23,900. તો આ માઇનસ કરવાના છે આપણે એની અંદરથી. તો માઇનસ આપણે કરીએ છીએ એટલે આપણી પાસે જે બાકીઓ વધે છે એ આપણે દર્શાવીએ. અહીંયા આવશે 68,300, ત્યારબાદ આગળ વધીએ તો 22,200 અને અહીંયા જે ત્રીજો ભાગીદાર છે એમાં માઇનસમાં રકમ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા કે જો કોઈ ભાગીદારની મૂડી તૂટ આવે તો એને આપણે જે બાકીના ભાગીદારો છે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની છે. તો અહીંયા રીટાની જે મૂડી તૂટ છે, રીટાની મૂડી તૂટ કેટલી મળી આપણને? 99,000. તો એ કોને વેચાય છે? સીતા અને ગીતાને 3:2 પ્રમાણમાં વહેંચવી પડશે. તો વહેંચી દઈએ 3:2 પ્રમાણમાં. તો આને મળે, આ જે છે એ માઇનસ હતું, તો અહીંયા 99,000 પ્લસ કરી દેવાના. એ કોનામાંથી માઇનસ થશે? તો 5,000 પ્રમાણમાં ગણીએ એટલે 940 થાય છે અને સીતાને આવે છે 3,960. તો આવી રીતના દર્શાવીએ છીએ એટલે તમને જે બાકી મળે છે એટલે એને આપણે કહેતા હતા ત્રીજા હપ્તા પૈકીની જે મળશે તે બાકી. તો અહીંયા કેટલી રકમ માઇનસ કરીએ છીએ? તો આ 62,360, 18,240 અને અહીંયા કાંઈ વધતી નથી. તો હવે આપણે જે વિગત કરવાની છે એ વિગતની અંદર માઇનસ કરતાં 1,40,000 આપણી બાકી વધી હતી, એમાંથી જે આ ત્રીજા હપ્તા પૈકીની આપણી જે બાકી વધે છે એ માઇનસ કરો એટલે ત્રીજા હપ્તા પછી બાકી મૂડી કેટલી વધે છે એ આપણને મળશે. કઈ કરીએ છીએ? 1,40,000 માઇનસ 62,360 એટલે કેટલા આવશે? 77,640. સેમ ટુ સેમ
એ 70,000 માઇનસ 18,240 એટલે 51,760 અને 14,000માંથી તો અહીંયા તો કાંઈ છે નહીં એટલે પૂરેપૂરા 14,000 અહીંયા આવશે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે જે તમને સમજૂતી આપું છું તે સારી એવી સમજાતી હશે. તો આપણે આગળ વધીએ છીએ. આવી રીતના જે ત્રીજા હપ્તા પછીની બાકી વધે છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ હજી આપણી પાસે ચોથા હપ્તાની રકમ વધેલી છે તો એની વહેંચણી કરવા માટે આપણે અહીંયા મેં આગળ કોષ્ટક બીજા પેજ ઉપર તૈયાર કરીને જ રાખેલું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે એ જ પ્રમાણે શું કરવું પડશે કે ચોથા હપ્તા વખતે કેટલી રકમ મળે છે. તો અહીં લખીએ છીએ ચોથા હપ્તાની રકમ, તો એમાં આપણે જોવું પડે 1,09,000 હતી ને મિલકત વેચતા પૈસા મળતા, એમાંથી વિસર્જન ખર્ચ 7,600 બાદ કરવાનો એટલે કેટલા આવે છે, તો કે 101,400 એટલા પૈસા છે. હવે સેમ ટુ સેમ કુલ મૂડી મહત્તમ નુકસાન મેળવવું હોય તો પહેલાં શું લખવું પડશે, કુલ મૂડી આપણી જે હતી એ જ પ્રમાણે કેટલી કુલ મૂડી હતી, તો એને આપણે આગળ જે છે એનો સરવાળો કરવો પડશે ને, આનો આ ત્રણેયનો સરવાળો કરવાનો છે આપણે. તો કુલ મૂડી છે એ આપણી ત્રણેયની જે છે એ થવાની છે 143,400. કેવી રીતના એવા વિદ્યાર્થી મિત્રો, ફરીથી 77,640 પ્લસ 51,760 તમને ખ્યાલ આવે એટલા માટે હું અહીંયા એ રકમ પણ લખું છું 14,000. તો આ જે તમને કુલ મૂડી મળી છે એની અંદરથી તમારે જે ઉપજ છે કેટલા ઉપજ્યા છે ચોથા હપ્તાની રકમના મળ્યા છે, તો ઉપજ છે એ આપણે માઇનસ કરવાની છે. તો 101,400 આ મળ્યા એટલે આપણે એને માઇનસ કરીએ છીએ તો વધે છે કેટલા, તો કે 42,000. તો આ છે આપણું છે એને કહીશું મહત્તમ નુકસાન. તો આ મહત્તમ નુકસાનને આપણે નફા નુકસાનની પ્રમાણની અંદર નનુના પ્રમાણમાં વહેંચવું પડશે ત્રણેય ભાગીદારોને. તો વહેંચી દઈએ નફા નુકસાનના પ્રમાણમાં, આ ત્રણેય ભાગીદારોને વહેંચવાનું છે એટલે ગીતાના ભાગે આવશે 21,000, સીતાના ભાગે આવશે 14,000 અને રીતાના ભાગે આવશે 7,000. તો આ વેચતા જે બાકી વધે છે ચોથા હપ્તા પૈકી જે નફા નુકસાન વહેંચણી કરતાં બાકી વધે છે એ આપણને અહીંયા મળશે. તો હપ્તા પૈકી મળશે કેટલા, તો આપણે જોવા પડશે માઇનસ કરવા પડશે ને આગળની જે બાકી હતી એને ધ્યાનમાં રાખી. તો અહીંયા હશે 56,640, 37,760 અને અહીંયા આવશે 7,000. તો આ જે બાકી મળી છે એને ધ્યાનમાં રાખીને કુલ જે હપ્તાની બાકી હતી આખરની આ જે મળી છે એની અંદરથી બાકી પૈકીની એમાંથી આપણે આ બાકી માઇનસ કરવાની છે એટલે કેટલા વધે છે, તો કે 21,000 રૂપિયા અહીંયા વધશે. આ આપણો ફાઇનલ આન્સર, ચોથો જ હપ્તો છે, ચાર હપ્તા પછી આગળ કોઈ હપ્તો છે નહીં અને અહીંયા આવશે 7,000. આને આપણે કહીએ છીએ શું, તો કે મૂડી તૂટ. ફાઇનલ આપણો આ જે છે એ આન્સર. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે જે સમજૂતી આપી એ સારી એવી સમજાણી છે. થેન્ક યુ સો મચ.